ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જતન દરિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અમે લોકો છે ને બહાર નીકળી ગયા છીએ અને હાલીને જાય છે. કેમ કાવ્યા? જો અમે લોકો બહાર નીકળી ગયા છીએ, હું, કાવ્યા, મમ્મી, પપ્પા, ચેતન ને પપ્પાજી નથી આવ્યા, પણ અમે ચાર એક જગ્યાએ જમવા જવાનું છે ને, તો નીકળ્યા છીએ અને જઈએ છીએ. કા કાવ્યા ચાલીને જાય, ચાલો કે ચાલીને જઈએ તો રસ્તામાં જોતા જઈએ કેવું કેવું વાતાવરણ છે ને કેવું નથી. તો અમે જઈએ છીએ. કઈ જગ્યાએ જઈએ છીએ ને તો તમે ત્યાં પહોંચશો ને ત્યારે જ તમને લોકોને ખબર પડશે, બરાબર ને કાવ્યા? જમવાનું આમંત્રણ છે એટલે અમારે જવાનું છે બધાએ. નવું તળાવ આપણું ગંધારું થઈ ગયું છે ને, સોસાયટીના રોડ આવા કંઈક ધોવાઈ ગયા છે. એક વરસાદમાં તો આવી હાલત થઈ ગઈ. કાવ કેવું વાતાવરણ થઈ ગયું? સાવ કા સરસ નું થઈ ગયું છે. બધે આયેલા આવે છે, પપ્પા ફોટા પાડતા પાડતા આવે છે, અમે બધે આયેલા જાય છે. જો પપ્પા અને મમ્મી આયેલા આવે છે ધીમે ધીમે. થાકી નથી ગયા ને? આપણે પણ હાલીને આવ્યા છે. હું તમે કાવ્ય નો થાકે, જો આગળ આગળ આવેલી જ જઈશ. કા કાવ્ય કિને કેવા જવું? એમ એક આવું. ઓહો કાવ્ય, આ તો પાણી નું ભરાઈ ગયું મેદાન. હે આમ તો જો કાવ્ય, આ બાજુ જરાક જો. રસ્તામાં કેવડો ઘેઘુર પીપળો છે અને આંબલી, નવા પાન આવી ગયા આંબલીમાં. જો આપણે આવી ગયા છીએ ગોકુલધામ સોસાયટીમાં. જેઠા કાકાની સોસાયટીમાં કાવું એવું? ગોકુલધામ સોસાયટીમાં આવ્યા છીએ અમે. તમે બધાને ખબર તો પડી જ ગઈ હશે અમે ક્યાં જાય છે. કાકાઉ નરેશભાઈ ઘરેથી જમવાનું આમંત્રણ મળ્યું છે, તમે ત્યાં જમવા માટે આવ્યા છીએ. આવી ગયા છીએ હો ને, બધા બેઠા છે અહીંયા તૈયારી ને ચાલુ કરી દે. હું બનાવવાના છો એ કે તો ખરી, તમને પૂછું છું. હું બનાવવાના છું ભજીયા. વાહ, જામ તૈયારી ચાલુ કરી, મરચા લસણ ને બા કઈક ભરે છે પોતાને. જો આ બા શું ભરો છે? હા બાવરીઓ ભરે છે. હા બા ને બધું આવડે હો, તો અમને ખબર છે ભાઈ. આ ભાઈ હોસ્ટેલ માં તો આવી ગયો કા, એક ગયો ને એક ને આ મુકતો આવ્યો ને એક ને લેતો આવ્યો. મારું પેપર હતું 30 નું, સાયન્સ નું 30 માર્ક નું હતું. તો કેટલા આવ્યા? હજી માર્ક નથી આવ્યા. એવું છે છે. હવે અમે છે ને બધું સુધારવા બેસી ગયા છે, બધું સુધારાઈ ગયું છે. આપણે પૂછીએ હું શું બનાવવાનું છે. ભાભીએ મરચા સુધાર નાખ્યા છે, લસણ ફોલ નાખ્યું. હવે બીજું શું કરવાનું છે? જો આ કટકી કરવાની છે, મરચીના ભજીયા કટકી બનાવવાની છે. પટ્ટીના ભજીયા ને કા એવું બધું બનાવે છે ને? હા પટ્ટીના ભજીયા બનાવવાના છે, મેથીના બનાવવાના છે, ભજીયા બનાવવાના છે. ઠંડીમાં તો ભજીયા જો આલે ભાઈ, મજા આવે ઠંડીમાં ભજીયા ખાવાની. એટલે આપણે તો ભજીયા જો નહીં, કુકરે મૂક્યું છે એમાં તો એ કંઈક નવીન પ્રકારના જ ભજીયા છોકરી બનાવશે. હું બનાવીશ ને આપણે જોહું, એક નવીન જ ભજીયા બનાવવાના છે આપણે, એ જોહું. બેન કંઈક નવા ભજીયા બનાવે છે ને, તૈયારી કરે છે. બટેકા બાફી ને હવે છોડી નાખે છે. જો આ ભજીયા બનાવે છે કાંદાના, એમાં હું નાખું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ને મરચાની પેસ્ટ ને હું નાખું છું ને મિક્સ કરે છે. ચણાનો લોટ નાખીશ, ચોખા નાખી દે. હા નાખી દે. જો થોડોક ચોખાનો લોટ બધો નાખી દે. નાખી દે.
હેલ્પ કરીશ, મે બેનું થઈને ભજીયા બનાવીશ. જો હવે મીઠું નાખીને તૈયાર કરી દે. તો હવે જો પટ્ટી ભજીયાનો લોટ બંધાય છે તો એની અંદર આદુની પેસ્ટ નાખી છે, લસણની પેસ્ટ નાખી છે, અને આ નિધિબેન છે ને એ જ બધા ભજીયા બનાવવાના છે, અને એની બેન છે એને હેલ્પ કરે છે. હવે જો એની અંદર થોડોક લીંબુનો રસ નાખશે, પછી બધું મિક્સ કરી દેશે. અને પછી એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખ્યું અને એ પણ સરખી રીતે મિક્સ કરી દેવાનું. પછી જ એની અંદર ચણાનો લોટ નાખી અને મિક્સ કરી દેવાનો. મસ્ત એકદમ ક્રિસ્પી ને કડક પટ્ટી ભજીયા બનશે. જોઈએ પાછળ તો જો મસ્તનું, આમ મસ્તનું વાતાવરણ દેખાય. પણ અહીંયા જો પાણી ભરાઈ ગયું છે ખાડામાં અને ડુકરા આટા મારે. વરસાદ આવે એવું વાતાવરણ જ છે. જો ભજીયાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, બધા લોટ બંધાઈ ગયા છે, બસ હવે પાડવાના જ છે. હવે જે નવીન પ્રકારના ભજીયા બનાવવાના છે ને એની તૈયારી ચાલે છે. ભાભી બનાવવાના છે તો જો બટેકા વાઈફ હતા ને તો એની અંદર થોડોક ચણાનો લોટ નાખ્યો છે, થોડાક મરચા કટિંગ કરી નાખ્યા છે, આ લસણની પેસ્ટ નાખે છે, લીલા ધાણા નાખ્યા, પછી આદુની પેસ્ટ નાખે છે, અને મકાઈ આપણે જે હોય ને અમેરિકન મકાઈ એ કાચીને થોડી થોડી ક્રશ કરીને નાખી છે, લીંબુનો રસ નાખે છે, અને સ્વાદ અનુસાર મીઠું, એટલી બધી વસ્તુ નાખી અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી એની અંદર થોડોક ભજીયાનો સોડા નાખવાનો, તેથી એકદમ મસ્ત પોચા ભજીયા બનશે. જો હવે પાણી નાખીને લોટ બાંધીશ. ભાભી આવા ભજીયા આપણે પહેલી વાર ખાવું હો, જોઈએ કેવા લાગે છે. લીલી મકાઈ વાળા કેમ? આ બાજુ તેલ પણ મૂકી દીધું છે ગરમ થવા માટે. જો હવે નિધિબેન પેલા કયા ભજીયા પડે છે? ડુંગળીના મસ્ત મજાના ભજીયા પડે છે. પાણી લે થોડાક. ડુંગળીના ભજીયા રેડી છે. ચલો આવી જાઓ ગરમા ગરમ ડુંગળીના ભજીયા ખાવા માટે. જો એક ઘણો તો પડી ગયો છે અહીંયા મસ્ત એકદમ ક્રિસ્પી. નિધિબેન પાડે છે ને હું કાઢું છું ભજીયા. ઈ પાડવાનું કામ કરે, હું કાઢવાનું કામ કરું છું. મસ્ત એકદમ ક્રિસ્પી ભજીયા થવા દેવાના તો જ ભાવે. આવી જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા માટે. હે
અને જો મરચાની પટ્ટીના ભજીયા નિધિબેન પાડે છે. કાવ્યબેન તમે શું આવ્યા રસોડામાં? કાંઈ નહીં છે, આ પટ્ટીના ભજીયા બની ગયા. થાળી તૈયાર કરી કારીગર બદલી ગયા. જો હવે જમવા માટે બધા બેસી ગયા છે, વાત કરતા કરતા જમે છે. મલેશિયા ની વાત કરે નરેશભાઈ, મલેશિયા ફરી આવ્યા. જો પેલા માપે ખાજો, હજી ગરધણી બાકી છે. હજી એક છોકરી માં બાકી છે. જો બધા જમી લીધું છે. ભાઈ મલેશિયા થી આવ્યા છે, બોલતા જ નથી. હવાર ના મલેશિયા થી આવ્યા પણ હવાર થી કઈ બોલતા જ નથી. અરે હા, હું એને જ જોતા ઠીક છે. અમે એનઆરઆઈ થઈ ગયા છે કે મલેશિયન વાત શું કરે મલેશિયામાં? યા 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 શેષ શેષ મને સમજ ન પડે આપણને. તો મિત્રો, જો અમે છે ને ભજીયા ખાઈને મસ્ત મજાના ઘરે આવી ગયા અને મજા આવી ગઈ બધે નવા નવા ભજીયા ખાવાની. અને હવે જો ઘરે આવીને 10 જેવું થઈ ગયું છે તો હવે સૂઈ જઈએ અને આપણું રૂટીન કામ પછી સવારથી શું શરૂ થઈ જશે. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.